हेलो फ्रेंड्स, आज हम देखते हैं चैप्टर नंबर 2 का सेकंड पार्ट। यहाँ पर थे वन डे प्रेम चोपड़ा गाइडेड राम सिंह 070 टू झवेरी ब्रदर फॉर लिफ्टिंग प्रीसियस जेम्स। एक बार प्रेम चोपड़ा राम सिंह को गाइड कर रहा था झवेरी ब्रदर्स के यहाँ, जो कीमती गहने होते हैं, पत्थर होते हैं, उनको चुराते हुए। द पुलिस वॉज वेटिंग इन द रेडीनेस फॉर कंप्यूटराइज कैमराज कैपेबल ऑफ स्प्लिट सेकेंड रिकॉर्डिंग। और कंप्यूटराइज कैमरा के साथ में पुलिस तैयार थी, जिसमें सेकेंड भी स्प्लिट की जा सकती हो, इस तरह का कैमरा था। क्लिक्ड हिम इन द एग, और ये सब काम करते हुए उनको पकड़ लिया गया। राम सिंह रॉबर्ट वॉज कॉट, राम सिंह रॉबर्ट पकड़ा गया। बट प्रेम चोपड़ा फ्लीट एज सुन एज ही सा, जैसे उसने देखा वो क्या हो गया, तुरंत भाग गया। राम सिंह रॉबर्ट वॉज कॉट, राम सिंह रॉबर्ट पकड़ा गया। बट प्रेम चोपड़ा फ्लूड एज सुन एज ही सा, ये देखते ही तुरंत प्रेम चोपड़ा वहाँ से भाग गया। थ्रू द बाइनोक्युलर्स 2 पर्सन नोटिस डाउन राम सिंह लाइसेंस नंबर, और जो दूरबीन होती है 2 पर्सन नोटिंग डाउन राम सिंह लाइसेंस नंबर प्रिंटेड ऑन हिज मेटलिक नेक। अने जे बे पर्सन था ये दूरबीन थी, शू करता था एमन लाइसेंस नंबर जो था। ओके, फरीथी जोइए। वन डे प्रेम चोपड़ा गाइडेड राम सिंह 070 एट झवेरी ब्रदर्स फॉर लिफ्टिंग प्रीसियस जेम। एक बार प्रेम चोपड़ा राम सिंह ने गाइड करता तो झवेरी ब्रदर्स ने त्या थी जे कीमती घरेणा आता है उपाड़ता। पुलिस राह में जो बैठी थी। रेडीनेस इन द कम्प्यूटराइज कैमराज, कम्प्यूटराइज कैमरा थी कैपेबल ऑफ स्प्लिट सेकेंड, अने जे सेकेंड स्प्लिट था रिकॉर्डिंग कैमरा तो क्लिक्ड हिम इन द एक्ट। राम सिंह रॉबर्ट वॉज कॉट, राम सिंह रॉबर्ट पकड़ाई गयो। बट प्रेम चोपड़ा फ्लूट एज सुन एज हिस्सा, जेवी रीते प्रेम चोपड़ा जो कि राम सिंह पकड़ाई गयो त्यांती भागी गयो। थ्री द बाइनोक्युलर 2 पर्सन नोटिस डाउन राम सिंह लाइसेंस नंबर, अने दूरबीन थी 2 पर्सने शू जोयू, राम सिंह नू लाइसेंस नंबर जोयू जे एना मेटलिक नेक पर प्रिंटेड हतुं। प्रेम चोपड़ा वॉज अरेस्टेड फ्रॉम हिज होम, प्रेम चोपड़ा ने एमना घरेथी अरेस्ट करवामां आव्या। एज द ओनर ऑफ राम सिंह 070 द थीफ, કેમકે ઓનર હતા કોના, રામસિંહ 070 જે ચોર હતો। સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, અને એ અરેસ્ટ થયા પછી પ્રેમ ચોપડા વાઝ રિયલાઇઝ્ડ એન્ડ બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ। એના પછી પ્રેમ ચોપડાને રિલીઝ કરવામાં આવ્યું, જ્યાં સુધી કોર્ટની હિયરિંગ એટલે બેલ એના રિલીઝ કરવામાં આવ્યા, બેલ આપવામાં આવી, જમાનત આપવામાં આવી, જ્યાં સુધી એ હેરિંગ સ્ટાર્ટ ના થાય। નન ઓફ ધીઝ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ, અને કોઈ પણ જે ઘરેણાં કે જે કિંમતી વસ્તુઓ ચોરાઈ હતી એના ઘરેથી કોઈ પણ એક પણ વસ્તુ મળી નથી। હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ, એ બહુ જ ચતુરાઈથી એને બધાને ડિસ્પોઝ કરી નાખ્યું, થ્રુ હિઝ ગેંગ, પોતાની ગેંગથી। ધ કોર્ટ ઇન ધ કોર્ટ, અને કોર્ટમાં હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ, અને કોર્ટમાં એણે બધા જ જે એના પર ગુના હતા બધાને નકારી કાઢ્યા કે ના, મેં આ ગુનો કર્યો જ નથી। સમવન એલ સીમ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંહ 070's પ્રોગ્રામ, કોઈએ રામસિંહના પ્રોગ્રામમાં ચેડા કર્યા હશે। ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, પોલીસે તો મને ઘરેથી અરેસ્ટ કર્યું છે। હી આર્ગ્યુડ, એણે આર્ગ્યુમેન્ટ કર્યું। કાઉન્સિલ ગોઇલ ક્લિયર્ડ હિઝ થ્રોટ, જે વકીલ હતા એમને પોતાનું ગળું સાફ કર્યું। એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ, અને જજની પાસે ગયા। કન્સિડરિંગ મિસ્ટર ચોપડાઝ એક્સપ્લેનેશન, અને મિસ્ટર ચોપડાના એક્સપ્લેનેશનને કન્સિડર કર્યું। એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલ્સ હેવ બીન અફેક્ટેડ, ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામ સિંઘ રોબોટ। ઘણા બધા જ્વેલર ને જે ડીલર હતા એ રામ સિંઘના કારણે ઇફેક્ટેડ થયા છે, એટલે એમને નુકસાન થયું છે। ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામ સિંઘ રોબોટ, એટલે રામ સિંઘ રોબોટ કેવી રીતે કામ કરે છે આપણે એ જોવું રહ્યું। આઈ રિક્વેસ્ટ રામ સિંઘ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ, હું ઈચ્છું છું કે રામ સિંઘ રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે। રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ વર ધ હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર, અને બીજા દિવસના પેપરમાં હેડલાઇન હતી શું, કે રોબોટ કોર્ટમાં જશે, રોબોટ કોર્ટમાં જશે। ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ વિથ ધ પીપલ કીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ, અને બધા લોકો શું, ઓવર ક્રાઉડેડ એટલે
બહુ જ વધારે ભીડ થઈ ગઈ હતી. શા માટે? રોબોટને વિટનેસ બોક્સમાં જોવા માટે. રોબોટને વિટનેસ બોક્સમાં જોવા માટે. કાઉન્સિલ ગોયલ વોઝ થિંકિંગ પોઈન્ટ ટેલ ધ લાસ્ટ મુમેન્ટ. કાઉન્સિલ ગોયલ વોઝ ટિકિંગ પોઈન્ટ ટેલ ધ લાસ્ટ મુમેન્ટ. એક લાસ્ટ મુમેન્ટ પર એક વાત પર ટીક કરી. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપડા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપડા. એટલે હે એક એને ખબર હતી કે પ્રેમ ચોપડા કોન્ફિડન્ટ છે, પોતાના જે ગુના કર્યા છે એના માટે તરત ના જ કરી દેશે. નેવર વુડ હિઝ મશીન મેન બીટ્રાય હિઝ માસ્ટર. કેમ કે મશીન ક્યારે પણ એના માસ્ટર સિવાય માસ્ટરને નુકસાન નથી પહોંચાડતી, માસ્ટરની વિરુદ્ધમાં નથી બોલતી. ધ પ્રોસિડિંગ બિગેન. હવે જે આગળની કાર્યવાહી હતી એ શરૂ થઈ. એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને રામસિંગ 070 વિટનેસ બોક્સમાં આવ્યા. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગેન. જે ગોયલ હતા, કાઉન્સિલ એટલે વકીલ હતા, એને શરૂ કર્યું. આઈ એમ ટોલ્ડ માય સુપર રોબોટ. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ દેટ ધ મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ કન્ટેન ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. એટલે આવા જે સુપર રોબોટ હોય છે એમાં પાછલા વીકની જેટલી પણ મેમરી હોય એ બધી શું હોય, સચવાયેલી હોય છે. તો મને એ ટેપ જોઈએ. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડેન્ટ. પણ આ કેસને શરૂ થતાં કેટલા થઈ ગયા હતા, 15-1 દાડા થઈ ગયા હતા. હી નીડેડ ધ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ ઓફ. ધ જજ સેટ. એણે કીધું કે ગયા અઠવાડિયાની જેટલી મેમરી હોય આમાં સચવાયેલી રહે છે, સ્ટોર રહે છે. ઓકે, તો જજે શું કીધું કે આપણી કાર્યવાહી શરૂ થતાં તો 15 દાડા થઈ ગયા, તો શું એ ઇન્ફોર્મેશન હજી એમાં હશે? વકીલે સ્માઇલ સોફ્ટલી, એટલે મોઢા પર થોડુંક સ્મિત રાખીને એમણે શરૂ કર્યું. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. એટલે જ્યારથી આ થયું છે ત્યારથી રોબોટને શું કરવામાં આવ્યું છે, સ્વિચ્ડ ઓફ કરવામાં આવ્યું છે. પ્રેમ ચોપડા જ ફેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ. પ્રેમ ચોપડાનું આ સાંભળીને મોઢું પડી ગયું, પણ એ કોન્ફિડન્ટ હતું કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. કે રામસિંગ શું કરશે, પોતાનું માસ્ટરનું કહ્યું જ કરશે. યુ મે કન્ટિન્યુ, ઓર્ડર ધ જજ. જજે કીધું તમે આગળની કાર્યવાહી ચાલુ રાખો. કાઉન્સિલ ગોયલ ટર્ન ધ રામસિંગ રોબોટ. હવે જે વકીલ હતા એ રામસિંગ પાસે આવ્યા અને એમણે પૂછ્યું, હુ ઇઝ યોર માસ્ટર, તમારા માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. એટલે એક બ્લુ લાઇટ ફ્લેશ થાય છે. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વિરિંગ સાઉન્ડ ધ રોબોટ સ્ક્યુટ ઇન હિઝ મેટેલિક ટોન. મિસ્ટર પ્રેમ ચોપડા, એટલે જે રોબોટિક વોઇસ હોય છે, અવાજ હોય છે, એમાંથી અવાજ આવે છે, મિસ્ટર પ્રેમ ચોપડા. વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા. તમે મિસ્ટર પ્રેમ ચોપડા માટે શું કરો છો? અ પોઝ, અ વીર, દેન અ મેટાલિક આન્સર. ક્લિનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશીઝ, શોપિંગ. એટલે હું સફાઈ કરું છું, લોનને સાફ કરું છું, કપડાં ધોવાનું કામ કરું છું, ડુઈંગ ડિશીઝ, શોપિંગ, એટલે ઘણું બધું કામ એ કીધું. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 ડેઝ. તમારા છેલ્લા 6 દિવસની આખી ને આખી એક્ટિવિટી જણાવો. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મેકેનિકલ ઓન મોનોટોનિસલી. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, એટલે કારનું બૂટ ઓપન કરું. ઇમ્પટીડ ધ ગ્રોસરી, ગ્રોસરી ખાલી કરી. શટ ધ બૂટ, એટલે જે દરવાજો તેને બંધ કર્યો. ઇમ્પટીડ ધ ગ્રોસરી, શટ ધ બૂટ, ટર્ન, મૂવ 30 સ્ટેપ્સ, 30 સ્ટેપ આગળ વધ્યું, સ્ટોપ, રોકાયું. ક્યુર સ્ટોપ ઓન ધ લેફ્ટ, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. પછી આવે છે બ્લેન્ક. બ્લેન્ક એટલે કશું અવાજ નથી આવતી, કે ઇન્સ્ટ્રક્શન આપ્યું પછી બ્લેન્ક. પછી લેફ્ટમાં વળ્યા, ટર્ન 20 સ્ટેપ્સ. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. આ જ વાત પર જે વકીલ સાહેબ હતા એમણે એમને તરત કમાન્ડ આપ્યું, સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. સ્ટોપ થાઓ, રિવર્સ કરો અને ફરીથી પ્લે. અગેન ધીયર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. જ્યારે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ આવ્યું એના પછી તરત એક પોઝ આવે છે. કાઉન્સિલ સ્ટોપ ધ ટેપ, ટેપને સ્ટોપ કર્યું. નોટિસ ધ પોઝ, અને કીધું આ પોઝને નોટિસ કરો. યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. અમુક એક્શનને અહીં બતાવવામાં નથી આવતું. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન, આ ઇન્સ્ટ્રક્શન કયા હતા?
હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન, આ ઇન્સ્ટ્રક્શન કોણે આપ્યા હતા? એ ક્વેશ્ચન રામસિંગ 070 અને રામસિંગ 070ને પ્રશ્ન કર્યું. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડ, ઇન્ફોર્મેશન રિવીલ એટલે માહિતી મળતી નથી, એને રિસ્પોન્ડ કર્યું. બટ વાય, કેમ? એ આપે છે, રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ, એટલે રોબોટ ક્યારે પણ માલિક વિરુદ્ધ જતો નથી. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મ્ડ ઇફ ધીઝ ઇન્સ્ટ્રક્શન, ઘણા બધા લોકોને આ ઇન્સ્ટ્રક્શનથી નુકસાન થયું છે. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન, આ બધા ઇન્સ્ટ્રક્શન કયા હતા? કાઉન્સિલ ગોયલ પરસોડેડ, એટલે એમણે આર્ગ્યુમેન્ટ કરી કે આ બધા ઇન્સ્ટ્રક્શન કયા હતા એ જાણવું જરૂરી છે, કેમ કે આના કારણે ઘણા બધા લોકોને નુકસાન થયું છે. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, રોબોટ લોકોને હાનિ પહોંચાડતો નથી, રામસિંગે મેકેનિકલ વોઇસમાં કીધું. મેની મેની પીપલ હેવ સફર્ડ, ઘણા બધા લોકોને નુકસાન થયું છે. સ્પીક અપ રામસિંગ 070, એટલે એમને થોડા ઊંચા સ્વરમાં કીધું કે ઘણા બધા લોકોને તમારા ઇન્સ્ટ્રક્શનથી ફોલો કરવાથી નુકસાન થયું છે, તો રામસિંગ પ્લીઝ આ ઇન્સ્ટ્રક્શન કયા હતા જણાવો. નો, રામસિંગ, પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી. પ્રેમ ચોપડાએ તરત બૂમ પાડી, નો રામસિંગ, બટ ધ જસ્ટ વોન્ટ કીપ ક્વાઇટ. તો પ્રેમ ચોપડાએ તરત શું કીધું? શાંત થઈ જાઓ, કમ ઓન રામસિંગ 070. ધ જજ સેટ, રામસિંગ 070એ શું કીધું કે કમ ઓન બોલો. આ રામસિંગ 070 જક હિઝ હેડ લેફ્ટ દેન રાઇટ ટુવર્ડ ધ જજ, પોતાનું જે હેડ હતું લેફ્ટ સાઈડમાં ટર્ન કર્યું, પછી જજ સામે જોયું. અ ક્લિંક સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ એન્ડ ઝેમ્પિંગ ઓફ કોશન સિગ્નલ, પીપ 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 પીપ, ધ ક્રિકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, એટલે તરત લાઇટ થાય છે, પીપ પીપની આવાજ આવે છે. એ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ, એક લાલ લાઇટ એના માથામાં સિગ્નલ થાય છે. રામસિંગ રોબોટ સિગ્નલી ડેન્જર, રોબોટ એ સિગ્નલ હતો માથામાં જે રેડ લાઇટ થાય છે કે રામસિંગ ડેન્જરમાં છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, ટીની શટર્ડ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન, એક ચેસ્ટ પર જે શટર હતું એ ડિસ્પ્લે થાય છે. અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, અને એક ટીવી સ્ક્રીન ફ્લેશ થાય છે. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, રામસિંગ રોબોટ હેઝ ડિફ્યુઝ, અને તરત જ રામસિંગ રોબોટ શું થઈ જાય છે? ડિફ્યુઝ થઈ જાય છે. જે રીતે માણસ મરી જાય તે ડિફ્યુઝ થઈ જાય છે. ઓહ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ, જે સુપર રોબોટનો સેલ્સમેન હતો એ બૂમ પાડે છે. ઓહ નો, હી ઇઝ ડિફ્યુઝ, હી ઇઝ ડેડ, આ ડિફ્યુઝ થઈ ગયું છે એટલે ડેડ થઈ ગયું છે. દિયર વોઝ અ હસ ઇન ધ કોર્ટરૂમ, કોર્ટરૂમમાં એક શાંતિ છવાઈ જાય છે. સાયલેન્સ પ્રિવિલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ, અને અમુક ક્ષણો સુધી સાયલેન્સ રહે છે કોર્ટમાં. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ, વકીલ સાહેબ પોતાનું ગળું સાફ કરે છે. એન્ડ સેટ, રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન દી દે ડિસઓબે ધીયર માસ્ટર્સ, રોબોટ ક્યારે પણ લોકોને હાનિ પહોંચાડતો નથી અને ક્યારે પણ માલિકના વિરુદ્ધમાં જતો નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર ચોપડા વન નોટ બી રિવીલ્ડ, એના કારણે મિસ્ટર ચોપડાની જે ઇન્સ્ટ્રક્શન હતા એ આપણી સામે આવી શક્યા નથી. દે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, એ પોતે પોતાને નુકસાન પહોંચાડી દીધું. અ થ્રીટ ટુ ધ રોબોટ્સ લાઈફ, જે રોબોટની લાઈફને ખતરો હોય છે. ઇફ હી રિવીલ્ડ ધેમ, જો આ જાણકારી બહાર આવતી, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો એ પોતાના માલિકની વિરુદ્ધમાં જતો. ઇફ હી ડીડ નોટ, હી વુડ હાર્મ અધર્સ, અને જો આવ્યો ના કરતો તો બીજા લોકોને નુકસાન પહોંચાડતો. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ એન્ડ, અને આ જ કારણથી રામસિંગનો એન્ડ થયો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રેધર દેન ટુ ટેલ અ લાઈ, હર્ટિંગ હ્યુમન બિંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ, એણે પોતાને જ નષ્ટ કરવાનું વિચાર્યું ઝૂઠ બોલવા કરતાં, બીજા લોકોને નુકસાન પહોંચાડવા કરતાં, અને માલિકને વફાદાર ન રહેવા કરતાં એણે પોતાને ડેડ કરવાનું વિચાર્યું. સ્ટ્રેસ ઓફ પેન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ ફેસ, અને વકીલના ચહેરા પર ડિપ્રેશન સાફ દેખાતું હતું, એક દુઃખ દેખાતું હતું. જસ્ટ પોન્ડર્ડ ફોર અ વાઇલ, જજ થોડાક સમય માટે શાંત રહ્યા. એન્ડ પ્રોક્લેમ્ડ, અને જે પોતાનું જજમેન્ટ હતું એ આપ્યું. ધ કોર્ટ ડિક્લેર પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ, પ્રેમ ચોપડાએ કોર્ટે પ્રેમ ચોપડાને ચોરી માટે દોષી માન્યું. ધ કાઉન્સિલ પિક્ડ અપ હિઝ ફાઇલ
એન્ડ વિથ અ બોલ લેફ્ટ ધ કોર્ટરૂમ. જે વકીલ સાહેબ હતા એમણે પોતાની ફાઇલ લીધી અને કોર્ટરૂમથી બહાર આવી ગયા. તો મિત્રો, આવી રીતે આપણે જોયું રામસિંગ રોબોટ કેવો વફાદાર રોબોટ હતો અને કેવી રીતે પોતાના માલિકને વફાદાર રહે છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની ગ્લોસરી અને એક્સરસાઇઝ જોઈશું. થેન્ક યુ વેરી મચ.